अमरेली जिल्ला में सतत वरसादी माहौल छेल्ला चार दिवस थी वरसाद वरसी रह्यो छे। ठेर ठेर नदी नाळा पण छलकाया छे। अमरेली वडिया तेमज ग्राम्य विस्तार में वावणी लायक वरसाद वरसी जता धरतीपुत्रोए वावणी शुरू कर दीधी छे। बड़दने गोळ खवडावी तेमज श्रीफळ वधेरी वावणीनी शुरुआत करता खेडूतो जोई शकाय छे। वडिया पंथक में खेडूतोए कपास तेमज मगफळीनु वावेतर शुरू कर दीधुं छे। हाल कोरोना वायरस अन्वये घणा खेडूतोने खातर बियाण खरीदवामां पण हाल मुश्केली पड़ी रही छे। सारी मगफळी लई ऊपर दवानो छंटकाव करी बीजनी पण वावणी करवामां आवी रही छे। चोमासु वहेलू अने सारो वरसाद थता खेडूतोमां हरख जोवा मळी रह्या छे, जेथी करीने वावणी लायक वरसाद थता खेडूतोमां खुशीनो कोई पार न होय तेवो दृश्य जोवा मळी रह्या छे। वडिया पंथकमां आશરે 1.5 ઇંચ જેટલો વરસાદ પડી જતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। આમ અમરેલી જિલ્લા સહિત ડાંગ વિસ્તાર અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં કચ્છ સહિતના વિસ્તારોમાં વરસાદ પડતા હવે ખેતીકામ શરૂ કરવામાં આવ્યું છે। વાવણીની શરૂઆત થતાં ખેડૂતોમાં શુભારંભ કરવામાં આવ્યો છે। ખેતી પાક ચોમાસુ સિઝનને લઈને વરસાદ પર આધારિત ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। પછી અમર હિંમત નથી થયો નહી કોને ત્યાં આવે ત્યાં હું સીન લઈ લઈ હા તમે આજે વાવણીનું મુહૂર્ત કર્યું એ અત્યારે આ વર્ષે ટાઈમસર વાવણી લાયક વરસાદ થયો છે કે અને સારી વાવણી થઈ છે અને અત્યારે અમે વાવવાનું મુહૂર્ત કર્યું છે અને અમારા પીર ગોસપાકના નારિયેળ વધેરી અને ગોળ બળદને મીઠું મોઢું કરાવી અને શરૂઆત કરી છે આજે અને ખુશીનો માહોલ છે ખેડૂતોમાં કે ટાઈમસર વાવણી થઈ છે અને થોડુંક ઉત્પાદન સારું આવે કે થોડુંક સારું થાય એવી બધાની લાગણી હોય છે તો આ ટાઈમસર વરસાદ છે એટલે ખેડૂતોમાં ખુશી છે। તમારે અહીંયા માંડવીનું જ વાવેતર થાય કે? હા માંડવી અને કપાસ બે વસ્તુ આજે વાવે છે અને મારા ખેતરમાં આજે જોવો તો 10 વર્ષથી હું કપાસ વાવતો હતો પણ છેલ્લા 3 વર્ષથી આ કપાસમાં ઝીરો નામે કોઈ પણ જાતની ઉપજ નહોતી આવતી એના હિસાબે આ વખતે માંડવીનું વાવેતર કર્યું છે। અમારી બાજુમાં આમ જોવો તો એ બાજુમાં અત્યારે કપાસ જ વાવે છે પણ હવે બાંડવીનું વિયારણ મોંઘું હોવાથી માણા વાવી નથી શકતા ખેડૂતો અને કપાસ વધારે વાવે છે કે ભાઈ સસ્તામાં પતી જાય એમ થોડું સરસ। બેન તમારું? બેન આ શું તમે કરો છો ખેતરમાં? કપાસ વાવો છો? તમારું ખેતર છે? કેટલા સમયથી વાવવા રાખો છો? આમાં ઉપજ થશે તમને મળશે? તમારા પરિવારના કેટલા લોકો આમાં મહેનત કરો? બે જણા મહેનત કરો છો? સરસ, આ ભાગ્યા ભાગ્યું કહેવાય આ? ક્યાં કેટલા વાગ્યા બેન મહેનત કરો છો અહીંયા સવારના? અને લગભગ કેટલા વાગે પૂરું થાય તમારું આ કામ કપાસ સોંપવાનું? 12 વાગે પૂરું થઈ જાય? સરસ, તમારે આજે વાવવા લાયક વરસાદ થયો છે? હા વાવવા લાયક વરસાદ થયો છે।